કેમેસ્ટ્રી બાયોલોજી કે અને એમાં કેટલા આવ્યા સરસ 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 થી બિલોંગ કરે છે છે તો 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 બેટા એટલા એટલા જ જ આવે મતલબ તમને બેનિફિટ મળ્યો ખરો બરાબર તોલ તમે જે મેરેથોન ભણ્યા હતા મેરે છ કલાક લેક્ચર્સ ભણ્યા હતા તો એમાંથી શું તમને એવું લાગ્યું કે નીટ નું પેપર આવ્યું છે હા નીટ નું પેપર એમાંથી જ હતું પણ ટાઈમ મેનેજ ના થયો ટાઈમ મેનેજ ના થયો અને બોર્ડની ની પેલા તમે કેટલી મેરેથોન જોયેલી બધી જ ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ ફર્સ્ટ ટર્મ ની સેકન્ડ ટર્મ ની ફાઈનલ એક્ષામ ની તો બોર્ડ ની એક્ષામ માં મેરેથોનમાંથી ક્વેશ્ચન પેપર હતો ખરો બોર્ડ ની એક્ષામ માંથી હતું ને તો ફર્સ્ટ ઓફ ઓલ તો કોન્ગ્રેચ્યુલેશન બેટા કે તારો સરસ સ્કોર આયો બોર્ડ માં ગુજકેટ માં કેટલું આયુ

તો આ હવે એમાં પણ જે કે સર નો બહુ મોટો ફાળો છે બરાબર છે ફિઝિક્સ માં ફિઝિક્સ માં સર તમારા જ જોયું લેક્ચર્સ છે પીડબલ્યુ પર લગભગ ઓકે મારા જ છે હું અને સાવંત સર બંનેના છે સરસ એન્ડ બાયોજીમાં મેમ સાથે બધા લેક્ચર જોયા છે સરના રાઈટ સો વોટ નેક્સ્ટ પ્લાન પ્લાન સર પેરેન્ટ્સ એમ કે છે કે ડ્રોપ લઈ લે ઓકે અને તારી ઈચ્છા મારે એવું જ વિચાર છે કારણ કે નીટમાં સ્કોર્સ પાંચસો ની અંદર જ છે ની અંદર જ છે તો एडमिशन તારે જ્યાં જોઈએ છે ત્યાં આ નહીં મળે હમ તો પછી ડ્રોપ લઈશ તો ઓનલાઈન આવીશ કે પછી ઓફલાઈન ભણીશ ઓફલાઈન તો સહી અમાર ફી નો એટલું બધું એ નથી અચ્છા તો ઓનલાઈન આવીશ યકીન માં ઓનલાઈન યસ યકીન બટ મેક શ્યોર કે જ્યારે પણ તમે ઓનલાઈન ભણવા આવો છો ત્યારે રોજનું કામ રોજ કરો છો રોજ લેક્ચર્સ જોવો છો એન્ડ ઓલ ધેટ સິ່ງ કરો છો તો જ તમારે ઓનલાઈન જોઈન થવું જોઈએ રાઈટ કન્સિસ્ટન્સી હો જોયે

કે તમે જો ડ્રોપ લ્યો છે તો બહુ જ સરસ કરો છો અને નથી લેતા તો પણ બહુ જ લાઈફમાં મસ્ત સરસ કરો છો યાદ રાખજો બેટા કે આપણી આંગળી છે ને બેટા પાંચ છે બધાની સાઇઝ સરખી નથી પણ લાઈફમાં બધાની જરૂર છે તો નો ને કે ભાઈ જો તમે કમ આમ કોન્ફિડન્સ છો કે ભાઈ મારે ડ્રોપ લેવો જ છે અને હું વન તન તોડ મહેનત કરીશ અને આ મહેનત પછી હું ભયંકર કામ કરી લઈશ તો ડેફિનેટલી ડ્રોપ લેવો જોઈએ રાઈટ જો તમે ડિસાઈડેડ હો ને કે ભાઈ એક વર્ષ મારા માટે બધું જ કોણ છે તો ડ્રોપ જરૂરથી લેજો રાઈટ કે તમે જે એક આશા છો તમે એવી કન્ડિશનમાં પહોંચી ચૂક્યા છો કે તમારા ફેમિલી ફેમિલીની અત્યારે જે કન્ડિશન છે એનાથી સો ગણી સારી કન્ડિશન પર લઈ જઈ શકો રાઈટ બટ મેક શ્યોર હા મેક શ્યોર કે તમે હન્ડ્રેડ પર્સન્ટ ભણવા માંગો છો ને કોઈ પણ જાતનું ડિસ્ટ્રેક્શન કરવા માંગતા નથી પેરેન્ટ શું કરે છે બેટા પેરેન્ટ સમ મજૂરિત કરે છે તો પછી તમને આટલું બધું ભણવાનું મોટિવેશન 12 સાયન્સ દેવું ને કોણે આપ્યું 12 સાયન્સની સર પરિસ્થિતિ જ ને પોતે દેઈ છે અચ્છા પરિસ્થિતિ હંમેશા આના પરથી મને એક સરસ મજાનો ડાયલોગ યાદ આવી ગયો કે હીરો જે હોય ને એને ચડકાટ મેળવવા માટે શું કરવું પડે તપવું પડે છે તો તારી કન્ડિશન અત્યારે કદાચ એ જ છે કે તું જબરજસ્ત તપી રહ્યો છે ને તું જ્યારે ચરકાડ આપીશ ત્યારે તારા ફેમિલી માંથી કદાચ તારા પેરેન્ટ આજે આ વસ્તુ કરી રહ્યા છે મધર એન્ડ સાથે બંને મજૂરી કરે છે કે ફાધર ખાલી બંને બંને મહેનત કરે છે અને ભાઈ બેન કેટલા છો ત્રણ ભાઈ બેન તું સૌથી મોટો છે મતલબ તું ભણીશ તો તારી આગળ વાળા જરૂરથી ભણશે હા ડેફિનેટલી તો બેટા મસ્ત ભણો મસ્ત એન્જોય કરો લાઈફ ને રાઇટ પણ સાથે સાથે સ્ટડી એન્ડ અધર વસ્તુ હોવી જોઈએ નહીં રાઈટ ચલો બેસ્ટ ઓફ બેટા એન્ડ આઈ હોપ સો કે તું બહુ જ સરસ કરે આગળ